નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફિરકીની નેશનલ એજ્યુકેટિવ કમિટી બેઠકને અમદાવાદમાં સંબોધન કરતા હવેથી આવી રાષ્ટ્ર કક્ષાની પરિષદો નેશનલ કોન્ફરન્સ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે યોજવાનું આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ફિકીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી બેઠકને અમદાવાદમાં સંબોધન કરતા હવેથી આવી રાષ્ટ્રીય કક્ષાની પરિષદો નેશનલ કોન્ફરન્સ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે યોજવાનું પ્રેરક આહવાન કર્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ આ સ્થળે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ વિકસાવવામાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમગ્ર પરિષદ વિશ્વ પ્રવાસન કેન્દ્ર બને તે સાથે દેશની એકતા અખંડિતતાનો વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું સક્ષમ માધ્યમ બને તેવી નેમ છે. પણ તેમાં તેમણે ઉમેર્યું હતું, વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના વિકાસમાં ફિકીને યોગદાન અને વાયબ્રન્ટ સમિતિના સફળતાની ફિકીના સહયોગથી પ્રશંસા કરી હતી. ગુજરાતમાં બીજવાર યોજાઈ રહેલી આ નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી બેઠક આગામી વાયબ્રન્ટ 2019માં પૂર્વ યોજાઈ રહી છે. તે રાઇટ જોબ ફોર રાઇટ ટાઈમ છે અને તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું, ગુજરાત દેશના વિકાસમાં રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. તેની વિશદ ભૂમિકા આપતા કહ્યું છે કે ગુજરાતીઓ DNA માં ઉદ્યોગ સાહસિકતા વણાયેલી છે, વ્યાપાર વણજ ગુજરાતીમાં લોહીમાં છે. તેમણે કહ્યું કે ગુજરાત દેશની 5% વસ્તી અને 6% ભૂમિ ભાગ ધરાવે છે, છતાં દેશના GDP માં 9.6% ફાળો આપે છે. નિકાસમાં 22%, સ્ટોક કેપિટલાઇઝેશનમાં 30%, ઉત્પાદન 19% તથા પૂંજીની વેસમાં 8% ફાળો ગુજરાતને આપે છે. ફિકીના રસેશભાઈ શાહે રાજ્ય સરકારની ઉદ્યોગ સાનુકૂળ નીતિઓની સરાહના કરી હતી. તેમણે વાયબ્રન્ટ સમિતિમાં ફિકી દ્વારા સંપૂર્ણ સહયોગ સાથે ઉત્સાહથી ભાગ લેવાની ખાતરી આ તકે આપી હતી. ફિકીના નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલે આ બેઠકમાં વાઇસ ચેરમેન શ્રી સંગીતા રેડ્ડી, જાયદસ કેડલીના શ્રી પંકજભાઈ પટેલ, રાજીવ વસ્તુપાલ, સંદીપભાઈ સોમણી તથા દેશભરમાંથી પધરેલા ફિકીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રાહુલ ગાંધી શુક્રવારે ફરીથી એકવાર ફ્રાન્સ સાથે થયેલા રાફેલ એરક્રાફ્ટ સોદામાં ભારે ભ્રષ્ટાચાર હોવાની વાત કરી છે. રાહુલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આ ગોટાળાનો આરોપ લગાવતા કહ્યું છે કે PM મોદી અનિલ અંબાણીની કંપનીને ખોટી રીતે ફાયદો પહોંચાડ્યો છે. રાહુલ ગાંધી શુક્રવારે ફરીથી એકવાર ફ્રાન્સ સાથે થયેલા રાફેલ એરક્રાફ્ટના સોદામાં ભારે ભ્રષ્ટાચાર થયા હોવાની વાત કહી છે. રાહુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આ ગોટગાળાનો આરોપ લગાવતા કહ્યું કે PM મોદી અનિલ અંબાણીની કંપનીની ખોટી રીતે ફાયદો પહોંચાડ્યો છે. રાહુલે કહ્યું કે રાફેલ બનાવનાર કંપની ડોસોલ્ટ અનિલ અંબાણીની કંપની સાથે પોતાની દિલ માટે જે તડ કાપી રહી છે તે સફેદ જૂઠ છે, તે મોદીને બચાવવાની કોશિશમાં છે. એમ જે અકબર પર હવે લાગ્યો બળાત્કારનો આરોપ પત્રકાર કહી આપવી હતી. રાહુલે કહ્યું કે ડોસોલ્ટના CEO દિલ માટે HAAL પાસે જમીન ના હોવાથી અને અનિલ અંબાણીની કંપની પાસે જમીન હોવાની વાત કરી રહ્યા છે, જ્યારે સત્ય એ છે કે અનિલ અંબાણીના કંપનીમાં 284 કરોડ રૂપિયા રોક્યા અને તે જ પૈસાથી અનિલ અંબાણી જમીન ખરીદી. ડોસોલ્ટના CEO સફેદ જૂઠ બોલી રહ્યા છે. એ જણાવે કે નુકસાનમાં ચાલી રહેલી 8 લાખ રૂપિયાની કંપનીમાં 284 કરોડ રૂપિયા ડોસોલ્ટે કેમ રોક્યા? સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામમાં થઈ મોટી ભૂલ સરકારે પણ માની. રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ દિલમાં ભ્રષ્ટાચાર થયો છે અને તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 284 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારની પહેલો હપ્તો સ્પષ્ટ રીતે સાબિત થઈ ગયો છે. PM તપાસથી ડરે છે, તેમને ખબર છે કે તપાસ થશે તો પકડાઈ જશું, એટલા માટે CBI પ્રમુખને હટાવી દીધા. પ્રધાનમંત્રી રાતે ઊંઘ નથી આવી રહી, ટેન્શનમાં છે અને પકડાઈ પણ જશે. રાહુલે કહ્યું, સુપ્રીમ કોર્ટે રાફેલની કિંમત ગોપનીય સમજૂતી હિસ્સો જ નહીં. આ બધી વસ્તુ સાબિત કરી રહી છે કે મોદી સામાન્ય જનતાના પૈસા ભ્રષ્ટાચાર અને અનિલ અંબાણીના ખિસ્સામાંથી નાખી દીધા છે. રાહુલે કહ્યું, મોદી સરકારે રાફેલ સોદામાં વિમાનની સંખ્યા ઘટાડીને વાયુસેનાની તાકાત ઘટાડી, ભ્રષ્ટાચાર કરીને દેશના ખજાનોને નુકસાન પહોંચાડ્યું અને દેશના યુવાનોને રોજગાર છીનવી લીધું. આ ડીલનો ફાયદો માત્ર તેમના અને તેમના નજીકના મોદીવાદીઓને થયો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. દિલ્હીમાં પ્રદૂષણ મામલે તંત્ર વધુ સાવધ બની ગયું છે, ત્યારે ગુરુવારે રોજ દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે દિલ્હીમાં કુલ નોંધાયેલા 1.10 કરોડ વાહનમાંથી હવે 15 વર્ષ જૂના જે પેટ્રોલ પર ચાલતા અને 10 વર્ષથી જૂના જે ડીઝલ પર ચાલતા 40 લાખ વાહનોના રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યા છે.
દિલ્હીના પ્રદર્શન મામલે તંત્ર વધુ સાવધ બન્યું છે. ગુરુવારના રોજ દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે દિલ્હીમાં કુલ નોંધાયેલા 1.10 કરોડ વાહનમાંથી 11 વર્ષથી જૂના પેટ્રોલ પર ચાલતા અને 10 વર્ષથી જૂના ડીઝલ પર ચાલતા 40 લાખના વાહનો રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. 2015માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ખરડો પસાર કરવામાં આવ્યો હતો કે દિલ્હીમાં નિર્ધારિત સીમા સુધી જ જૂના વાહનોનો ઉપયોગ કરી શકશે. કેન્દ્ર પ્રદૂષણ કંટ્રોલ દ્વારા ન્યાયમૂર્તિ મદન બી લોકુરને જણાવવામાં આવ્યું હતું કે તેમણે ટ્વિટર અને ફેસબુક ઉપર પ્રદૂષણ અંગેની ફરિયાદ નોંધી શકે છે અને NGT દ્વારા નિર્ણય લેવાયો હતો કે 10 વર્ષથી જૂના વાહનો ગેરકાયદેસર રહેશે, પરંતુ ખરડો પસાર થાય ત્યાં છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વકીલ વસીમ કાદરીએ કહ્યું હતું કે જૂના વાહન અને પ્લાય રોડ ઉપર પરવાનગી આપતી નથી, ત્યારે કચરા નિવારણના પ્રશ્નને દિલ્હી સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન કોર્ટને કહ્યું હતું કે તેઓ પ્રદૂષણ ધ્યાનમાં લઈ જરૂરી પગલાં લઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સીટની વહેંચણીને લઈને આંતરિક વિવાદ ઉભો થયો છે. પહેલા જ્યાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે વિવાદ સામે આવ્યો હતો, હવે છત્તીસગઢમાં સીટોની વહેંચણીને લઈને પાર્ટી કાર્યાલયમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. પાર્ટીના નેતા આર તિવારીએ કહ્યું હતું કે આ પાર્ટી કાર્યકર્તાઓની આ સીટ માટે ભાવના વ્યક્ત કરે છે. આ તેમનો અધિકાર છે કે તેઓ જે કહેવા માંગે છે તે કહી શકે છે. એમણે કહ્યું કે નારાજ લોકોની સાથે PL પુનિયાએ વાતચીત કરી છે, જે બાદ તેઓ ચાલ્યા ગયા હતા. જાણકારી મુજબ દક્ષિણ રાયપુર સીટ પર દાવેદાર પાર્ષદ એજાજ ડેબરે સમર્થકોને કાર્યાલયમાં તોડફોડ કરી છે. આ તોડફોડ એવા સમય જ કરવામાં આવી જ્યારે પ્રદેશ પ્રભારી PL પુનિયા અને PCC અધ્યક્ષ ભૂપેશ બધેલ જણાવી દઈએ કે ગુરુવારે કોંગ્રેસ 18 સીટ પર ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી, જેમાં રેણુ જોગની કોટા સીટ ટિકિટ કાપવામાં આવી હતી, જ્યારે બિલાસપુરથી શૈલેષ પાંડ્યાને કોંગ્રેસે ટિકિટ આપી છે, જે બાદ અટલ શ્રીવાસ્તવના સમર્થકોએ પાર્ટી કાર્યાલયમાં તોડફોડ કરી હતી. અને સાથે જ ના જ અટલ સમર્થકોને કોંગ્રેસ ભાવનાને તાળા મારી ધારણા પર બેસી ગયા હતા. એટલું જ નહીં, બિલાસપુર સીટથી સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યા હતા તેવા અટલ શ્રીવાસ્તવને સમર્થકોએ પ્રદેશ પ્રભારી PL પુનિયા, ચંદન યાદવ અને PCC ચીફ ભૂપેશ બધેલ વિરુદ્ધ મુર્દાબાદના નારા લગાવ્યા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વેસ્ટથી ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. મેં જિગ્નેશ આર મોર્ય, બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલ CTM કી તરફ સે આપ સભી કો દીપાવલી એવમ નૂતન વર્ષા અભિનંદન એવમ ભાઈ બહેનો કે પાવન પર્વ એસે ભાઈ દૂજ કી આપ સભી કો ઢેરો સારી શુભકામનાએ.
મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય, હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં, આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. એના બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ભારત સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ છે, ત્યારે યુવાનોને તક મળે તે જરૂરી છે. ગુજરાતનો સર્વાંગી વિકાસ કરી વિશ્વના આધુનિક રાજ્ય અને શહેર સાથે સ્પર્ધા કરવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતનો સ્વાર્ગી વિકાસ કરી 10 દિશાઓમાંથી એવો વિકાસ કર્યો છે કે ગુજરાત ભારતના રાજ્યોના નહીં પરંતુ દુનિયાના આધુનિક રાજ્યો અને શહેર સાથે સ્પર્ધા કરી શકે. નિર્મા યુનિવર્સિટી ખાતે આયોજિત પ્રવેગ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા પોતાના બાળપણથી લઈ મુખ્યમંત્રી સુધીની સફરને પ્રેરણાત્મક રીતે રજૂ કરી હતી. તેમણે પોતાના છત્ર જીવન સ્મરણો વગોળતા કહ્યું કે યુવા શક્તિમાં પ્રખર રાષ્ટ્રવાદનો સંસ્કાર અને સિંચન થાય તે પ્રકારના છાત્ર ઘડતર રાષ્ટ્ર ઘડતરના આયોજનને તે સમયની માંગ છે. ભારત સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ છે, ત્યારે યુવાનોને તક મળે તે જરૂરી છે. આ માટે ગુજરાતને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બનાવવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે દેશની એકતા અને અખંડિતતા પ્રતિક એવા સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી તારીખ 15 ડિસેમ્બરે આવશે. નિર્મા યુનિવર્સિટી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે વાયબ્રન્ટ સમિટ પહેલાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી પધારનાર છે. તે અંતર્ગત આવતીકાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેવડિયા ખાતે સરદાર સાહેબને દર્શન કરવા માટે આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આવનાર દિવસોમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રના મંત્રીશ્રી, વરિષ્ઠ સચિવશ્રીઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના આગગણ્ય નાગરિકો તથા કલાકારો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શ્રદ્ધા સમન અર્પણ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. 2019ની યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા રહ્યા છે, ત્યારે દેશની સૌથી ચર્ચિત મુદ્દાઓમાં એક રામ મંદિરના નિર્માણના વિવાદ અંગે અનેક આરોપ પ્રત્યારોપો સામે આવી રહ્યા છે. એક બાજુ જ્યાં દેશોની સર્વોચ્ચ અદાલત દ્વારા અયોધ્યા વિવાદની સુનાવણી આગામી જાન્યુઆરી મહિના સુધી ટાળવામાં બાદ ધમાસાણ મચ્યું છે, તેમજ ઈજીજી અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મુદ્દે અધ્યાદેશ લાવવાની માંગ પણ કરાઈ રહી છે. આ વચ્ચે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઈજીજીના પ્રમુખ મોહન ભાગવત વચ્ચે બંધ બારણે એક બેઠક મળી છે. 1 કલાક સુધી મળી બેઠક ઈજીજીના પ્રમુખ અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ મળેલી મહત્વની બેઠક 1 કલાક કરતાં વધુ સમય ચાલી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક સૌથી ચર્ચિત એવા રામ મંદિરોને મુદ્દે તેમજ સબરીમાલા મંદિર તેમજ 2019ના લોકસભાની ચૂંટણીને લઈ ચર્ચા થઈ રહી છે. અને ઉલ્લેખનીય છે કે મોહન ભાગવત દ્વારા વિજયાદશમીના 1 દિવસ પહેલાં જ પોતાના સંબંધોને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન તેઓ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે જરૂરત પડે તો આ વિવાદ નાગરિક કાયદો પણ બનાવવામાં આવે. રામ મંદિરની થઈ નિર્માણ અમિત શાહ રામ મંદિર નિર્માણમાં વિવાદ અંગે જ્યાં દેશભરમાં અનેક ચર્ચાઓનો દોર જામ્યો છે, ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ રામ મંદિરના નિર્માણ અંગે ખુલીને નિવેદન આપી રહ્યા છે. ગયા મહિને અમિત શાહે જણાવ્યું હતું કે તેઓની ઈચ્છા છે કે રામ મંદિરનું નિર્માણ 2019થી શરૂ થવું જોઈએ. હાલમાં તેઓએ કહ્યું હતું કે વિવાદિત જમીનના માલિકના હક અંગે નિર્ણય કરતા સમયે આ વાતથી કિનારો કરી શકતો નથી કે 600 વર્ષ પહેલાં ભગવાન રામના જન્મસ્થળ પર સ્થિત તેઓનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. એમની બાળપણની ઈચ્છા હતી કે સૈન્યમાં જોડાય, પણ એ ઈચ્છા પૂરી થઈ કઈ અલગ જ રીતે. ત્યારે ભારતીય મનોરંજનની જગતમાં પ્રવેશ કર્યો ત્યારે ભજવેલું પહેલું પાત્ર ફોજીનું જ હતું. ત્યારે શુક્રવારે કિંગ ખાન તરીકે વિખ્યાત શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ઝીરોનું ટ્રેલર રિલીઝ થયું હતું. બીબીસી ગુજરાતી તમારી સમક્ષ રજૂ કરે છે 53 વર્ષના થયેલા બોલિવૂડના બાદશાહ અને અદાકારીના રઈસ શાહરૂખ ખાન હવે ઝીરો બનવાના છે, ત્યારે તેમની જીવનની 41 રસપ્રદ વાતો જે તમને જણાવવી ગમશે. 1.
શાહરૂખ ખાન બાળપણમાં સૈન્યમાં જોડવા ઈચ્છતા હતા. તેમણે કોલકાતાની આર્મી સ્કૂલમાં એડમિશન પણ લીધું હતું, પરંતુ શાહરૂખ ખાનના માતા તેમને આર્મીમાં મોકલવા સહમત ન હતા. બીજું, શાહરૂખ અને તેમના સ્કૂલના ચાર ફ્રેન્ડ્સે એક વિખ્યાત તોડકી હતી. તેમણે એ ગેંગને સી ગેંગ નામ આપ્યું હતું. PLO ગેંગ, સરદાર ગેંગ વગેરે જેવી સ્કૂલની પ્રતિસ્પર્ધી તોડકીઓમાં ટક્કર આપવા માટે શાહરૂખની સી ગેંગે પોતાનો લાવો પણ બનાવ્યો હતો. બાદમાં શાહરૂખે જોશ ફિલ્મમાં એવું પાત્ર ભજવ્યું હતું. એ ફિલ્મમાં શાહરૂખ એક ત્રણ સૈન્ય કર્મચારી દીકરી ગૌરી ચિમમ સ્કૂલમાં ભણતા હતા ત્યારે શાહરૂખ તેમને મળ્યા હતા. પછી બંને એક ડાન્સ પાર્ટીમાં મળ્યા હતા, ત્યાંથી તેમને વચ્ચેનો સંબંધ વિકસ્યો હતો. એક વખત ગૌરી તેમના દોસ્તો સાથે રજાઓ ગાળવા મુંબઈ ગયા ત્યારે શાહરૂખ તેમને શોધવા મુંબઈ પહોંચી ગયા હતા. મુંબઈમાં ગૌરી ક્યાં હશે તેની શાહરૂખને ખબર ન હતી, પણ ગૌરીને સ્વિમિંગ બહુ ગમે છે એ શાહરૂખ જાણતા હતા. તેથી શાહરૂખ મુંબઈના તમામ બીચ પર ફરી વળ્યા અને આખરે એક બીચ પર ગૌરીને શોધી કાઢ્યા. જોકે શાહરૂખે એક આખી રાત રેલવે સ્ટેશન પર ગાળવા પડી હતી. 25 ઓક્ટોબર 1941 શાહરૂખે ગૌરી સાથે લગ્ન કર્યું. 6 પોતે ગૌરીને પહેલી વાર મળ્યા હતા તે તારીખ શાહરૂખને યાદ છે. એ તારીખ હતી 9 સપ્ટેમ્બર 1984. એ દિવસે શાહરૂખને ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળ્યું હતું. 7 વાગલે કી દુનિયા અને દુસરા કેવલ જેવી ટીવી સિરિયલમાં કામ કર્યા બાદ શાહરૂખને સર્કસ ટીવી સિરિયલમાં રેણુકા શાહે સાથે બ્રેક મળ્યો હતો. એ 1989 અને 90 વાત છે. એ વખતે શાહરૂખના મમ્મી બીમાર પડ્યા એટલે તેમને દિલ્હીની બંને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 8 સર્કસનો એક એપિસોડ શાહરૂખ ખાનના મમ્મીને હોસ્પિટલમાં નિહાળી શકે એ માટે ખાસ પરવાનગી લેવામાં આવી હતી. જોકે શાહરૂખના મમ્મી એટલા બીમાર હતા કે તે શાહરૂખને ઓળખી શક્યા ન હતા. તેમનું 1991 અવસાન થયું હતું. 9 મમ્મીના મૃત્યુના આઘાતમાંથી બહાર નીકળવા અને કામ કરવા શાહરૂખ 1 વર્ષ માટે મુંબઈ આવ્યા હતા. પછી તે કાયમ માટે મુંબઈ રહી ગયા. 10 શાહરૂખે મણિ કોલની 1991ની ટીવી ફિલ્મમાં ઇડિયસમાં નકારાત્મક પાત્ર ભજવ્યું હતું. પ્રદીપ કિશન અને અરુંધતી રોયની ફિલ્મ ઇન વિચ એની ગીચ ઇટ ધોઝ વન્સ માટે પ્રથમ વખત કેમેરાની સામે આવ્યા. 11 1991 શાહરૂખે પોતાની પહેલી ફિલ્મ દિલ આસાને હેમા માલિની સાથે સાઇન કરી હતી. લીડ એક્ટર તરીકેની શાહરૂખની પહેલી ફિલ્મ દીવાના 25 જૂન 1992 રોજ રિલીઝ થઈ હતી. શાહરૂખ ખાનની ફિલ્મ રાજુ બન ગયા જેન્ટલમેન અને રાજ કપૂરની સી 420 આધારિત માનવામાં આવે છે. 13 શાહરૂખ તેમના સ્કૂલ ઇન્ચાર્જ બ્રધર ડિસોઝાના માર્ગદર્શન માને છે. શાહરૂખ યુવાન હતા ત્યારે તેમની ઉર્જાને યોગ્ય દિશા આપનાર બ્રધર ડિસોઝાએ મદદ કરી હતી. 14 રાહુલ નામ તો સુના હોગા, દર દિલ તો પાગલ હૈ, કુછ કુછ હોતા હૈ, જમાના દીવાના, યસ બોસ, કભી ખુશી કભી ગમ અને ચેન્નઈ એક્સપ્રેસ સહિતની 9 ફિલ્મોમાં શાહરૂખનું નામ રાહુલ હતું. રાજ પણ શાહરૂખની ફિલ્મનું પાત્રનું બીજું ફેવરિટ નામ છે. રાજ બન ગયા જેન્ટલમેન, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, બાદશાહ, મોહબ્બતે અને રબની બના દી જોડી જેથી ફિલ્મોમાં શાહરૂખને ભજવેલા પાત્રનું નામ રાજ હતું. 16 શાહરૂખના પાત્રનું ઘણી ફિલ્મોમાં મોત થયું છે. એ ફિલ્મોમાં બાજીગર, દર, અંજામ, દિલસે, રામ જાને, ડુપ્લિકેટ, દેવદાસ, શક્તિ, કલ હો ના હો, ઓમ શાંતિ ઓમ, રાવણ અને કરણ અર્જુનનો સમાવેશ થાય છે. કરણ અર્જુન તેમના પાત્રનો પુનર્જન્મ થયો હતો. 17 શાહરૂખ મહેનતુ કલાકાર તરીકે વિખ્યાત છે. એ 4 થી 5 કલાક જ ઊંઘે છે. જિંદગીનો સમય ઊંઘવામાં બગાડવામાં એ માનતા નથી. 18 ફિલ્મોમાં કામ કરવાની સાથે શાહરૂખ તેમની દીકરી માટે એક પુસ્તક લખી રહ્યા છે. અભિનય વિશેના પોતાના દ્રષ્ટિકોણની વાત શાહરૂખે એ પુસ્તક કરવાના છે. અનુપર ખેની ટીવી શોમાં શાહરૂખે એ પુસ્તકનું નામ જણાવ્યું હતું. એ પુસ્તકનું નામ છે ટુ સુહાના ઓન એક્ટિંગ ફ્રોમ પાપા. દીકરી સુહાનાને હિરોઈન જોવાનું પોતાને ગમશે એવી કબૂલાત શાહરૂખે શોમાં કરી હતી. 20 એ ઉપરાંત શાહરૂખે તેમના જીવન વિશેનું પુસ્તક છેલ્લા 10 થી વધુ વર્ષથી લખી રહ્યા છે. દિગ્દર્શક નિર્માતા મહેશ ભટ્ટના કહેવાથી શાહરૂખે એ પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું. 21 વિખ્યાત કોમેડિયન મહેમૂદ દિગ્દર્શન તરીકેની છેલ્લી ફિલ્મ દુશ્મન દુનિયા કામાં શાહરૂખ ખાને સલમાન સાથે કામ કર્યું હતું. 1996માં એ ફિલ્મમાં તે ખાસ ભૂમિકામાં ચમક્યા હતા. 22 પત્ની અને બાળકો ઉપરાંત શાહરૂખના મોટા બહેન લાલરૂખ તેમની સાથે રહે છે. લાલરૂખે MA LLB સુધીનો અભ્યાસ કર્યો છે, પણ તેમની તબિયત નાદુરસ્ત રહે છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની વાર્તા સાંભળવામાં આવી રહી હતી ત્યારે મોટાભાગના ક્રૂ મેમ્બર્સે ધાર્યું હતું કે શાહરૂખ એ ફિલ્મમાં કામ કરવા રાજી નથી. તેમાં સૈફ અલી ખાને લેવાનો વિચાર કરવામાં આવ્યો હતો. શાહરૂખ એ સમયે રોમેન્ટિક ફિલ્મ કરવા ઈચ્છતા ન હતા. શાહરૂખ માનતા હતા કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે તેમના ભૂમિકા પૂરતી મદાંગી ભરી નથી. આથી તેમણે ફિલ્મમાં એક્શન, મારામારી અને હિંસાના સીન ઉમેર્યા હતા. 24 ખેડૂતોએ તેમના ખેતરમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના શૂટિંગનો વિરોધ કર્યો હતો. એ વખતે શાહરૂખે તેમની સાથે
હરિયાણવી શૈલીમાં વાત કરી હતી અને તું જે દેખા તો એ જાનસન દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના કેટલાક હિસ્સાના શૂટિંગ વખતે શાહરૂખ ત્રી મોટી મારે પણ શૂટિંગ કરતા હતા. 26 શાહરૂખે જોશ ફિલ્મનું ગીત અપુન બોલા ગાયું છે. 27 શાહરૂખ યુવાન હતા ત્યારે કુમાર ગૌરવને મળવા ઈચ્છતા હતા. તેનું કારણ હતું કે એ સમયે શાહરૂખ માનતા હતા કે કુમાર ગૌરવ જેવા દેખાતા હતા. આ સંબંધે શાહરૂખે એક ટ્વીટ પણ કરી હતી. 28 શાહરૂખને પ્રશંસકોને મળવાના પહેલા અનુભવ 4G ટીવી સિરિયલના દિવસોમાં થયો હતો. એ સમયે શાહરૂખ દિલ્હીના પંચશીલ પાર્ક વિસ્તારમાંથી એક રિક્ષામાં પસાર થતા હતા ત્યારે બે મહિલાઓએ બૂમ પાડીને કહ્યું હતું, દેખ અભિમન્યુ રાય. 4G માં શાહરૂખ પાત્રનું નામ અભિમન્યુ રાય હતું. પાકિસ્તાનના પેશાવર શહેર સાથે શાહરૂખ ખાને ગાઢ સંબંધ છે. શાહરૂખ જ્યારે કિશોર વચન હતા ત્યારે 1978 અને 1979 દરમિયાન પેશાવર ગયા હતા. 30 BBCને આપેલી મુલાકાતમાં શાહરૂખના કઝિન નૂરજહાંએ જણાવ્યું હતું કે તે સમયે તે જ રૂમમાં બેઠા હતા. એ જ રૂમમાં શાહરૂખ ઊંઘ્યા હતા. નૂરજહાંના જણાવ્યા અનુસાર શાહરૂખ પેશાવર આવીને બહુ રાજી થયો હતો કારણ કે તેના પપ્પાને પરિવારને પહેલી વાર મળ્યો હતો. ભારતમાં શાહરૂખના મમ્મી સગાઓ જ રહે છે. 31 શાહરૂખ મુંબઈ આવે તે પહેલાં પણ તેમણે દિલ્હીના છાબરા રામલીલામાં કામ કર્યું હતું. રામલીલા એ વાનર સેનાનો હિસ્સો બનતા હતા અને વાનરની ભૂમિકા ભજવતા હતા. બધા કલાકારો જ્યારે સિયાપતિ રામચંદ્ર કી જય એવું બોલે ત્યારે શાહરૂખનું કામ માત્ર જય બોલવાનું હતું. 32 રામલીલામાં વિશ્રામ દરમિયાન શાહરૂખે ઉર્દુ કવિતાઓ વાંચતા હતા. તેમણે ઇનામ પેટે 1 રૂપિયો આપવામાં આવતો હતો. 33 પ્રશંસકોને ઘેરામાંથી બચવા માટે શાહરૂખે એકવાર કારની ડિક્કીમાં જવાનો પ્રયાસ કર્યો હતો. 34 અમેરિકામાં લોસ એન્જલસમાં શાહરૂખ છૈયા છૈયા ગીત પર પરફોર્મ કરવાના હતા. આ કાર્યક્રમ અમેરિકન સિંગર એક્ટર મેડોના આવી ત્યારે શાહરૂખે પોતાનો સ્ટેપ્સ ભૂલી ગયા હતા. 35 આમિર સલમાન શાહરૂખ નામની એક હિન્દી કોમેડી ફિલ્મ બનાવવામાં આવી હતી. તેમાં આમિર સલમાન અને શાહરૂખે ડુપ્લિકેટની ભૂમિકા ભજવી હતી. 36 તનેમ ખાન આમિર સલમાન અને શાહરૂખનો જન્મ 1965માં થયો છે. આમિર માર્ચ, શાહરૂખ નવેમ્બર અને સલમાન ડિસેમ્બર 1965માં જન્મ્યા હતા. 37 1992ની ફિલ્મ પહેલા નશામાં શાહરૂખ ખાન આમિર અને સૈફ અલી ખાન મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી. આશુતોષ ગોવારીકરની દિગ્દર્શક તરીકેની એ પહેલી ફિલ્મ જુહી ચાવલા અને રાહુલ રોય મુખ્ય પાત્ર ભજવ્યા હતા. એ ફિલ્મ એક જ દ્રશ્યમાં આમિર ખાન શાહરૂખ સાથે જોવા મળ્યા હતા. 38 શાહરૂખે બેંગ્લોરમાં તેમની નાની નાની સાથે રહેતા હતા ત્યારે એક્ટર મહેમૂદ તેમના પડોશી હતા. 39 શાહરૂખને આ ઉંમરે પણ રમકડાનો બહુ શોખ છે. 40 શાહરૂખના પપ્પા ઘરમાં હિન્દી બોલી રહ્યા હતા જે પાકિસ્તાનમાં પંજાબીઓની બોલી છે. શાહરૂખના પપ્પા ઘરમાં હિન્દકો બોલી બોલતા હતા જે પાકિસ્તાનમાં પંજાબીઓની બોલી છે. 41 ટેડ ટોક 2017માં કેનેડાની વાન કુવાનમાં આપી હતી. ટેડ મીડિયા હિન્દી શો નથી સોચ નામે આવ્યો અને તેને શાહરૂખે હોસ્ટ કર્યું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. જેતપુર શહેરના 4 ઉદ્યોગપતિ પાસે પોરબંદરના ગેંગના નામે 60 લાખની ખંડણી માંગનાર આરોપી ઝડપાયા છે. ત્યારે પોરબંદરથી ઓડેદરા બોલું છું, તું મોટો ઉદ્યોગપતિ છે અને જો તારે શાંતિ જિંદગી વિતાવી હોય તો તારે 15 લાખ રૂપિયા આપવી પડશે એવી ધમકી આપવામાં આવી હતી. ત્યારે પોલીસે મોબાઈલ ડિટેલના આધારે તેમને આરોપીને ઝડપી લીધા છે. ઔદ્યોગિક શહેર જેતપુરમાં હજુ થોડા દિવસો પહેલા જ પોરબંદરની ગેંગ દ્વારા ઉદ્યોગપતિઓ પાસે ખંડણી માંગવાની ફરિયાદો બાદ ડરના માહોલ વચ્ચે ઉદ્યોગપતિઓ દ્વારા શહેરના તમામ કારખાનેદારોની બેઠક બોલાવેલ. ત્યારબાદ ખંડણી માંગનાર તમામ આરોપીઓ સામે કડક હાથે કામગીરી લેવાની સરકારની સૂચનાથી પોરબંદરની ગેંગના ખંડણીખોરો જેતપુર શહેરમાં ક્યાંય દેખાતા ન હતા કે કોઈ ઉદ્યોગપતિને ખંડણી માટે ફોન કરતા ન હતા. એવામાં ગત તારીખ 17/10 રોજ શહેરના એક કારખાનેદાર કીર્તિભાઈ પરસોત્તમભાઈ છાંટબારને તેઓએ મોબાઈલ નંબર પરથી ફોન આવેલ કે હું પોરબંદરથી ઓડેદરા બોલું છું, તું મોટો ઉદ્યોગપતિ છો અને તારે જો શાંતિથી જિંદગી પસાર કરવી હોય તો 15 લાખ રૂપિયા આપવા પડશે. જેથી કીર્તિભાઈ ગભરાઈ ગયા અને સિટી પોલીસ સ્ટેશને આવીને પોલીસની તમામ વાત કરતા પોલીસે તેઓ પાસેથી ખંડણી માંગવાની અરજી લીધેલ. પરંતુ શહેરના બીજા ઉદ્યોગપતિ પાસેથી પણ કીર્તિભાઈને જે મોબાઈલ નંબર પરથી ફોન આવેલ તે નંબર પરથી જ ફોન કરીને 15 લાખની ખંડણી માંગ્યાની રાજુભાઈ કોટડિયા, મયુરભાઈ કવાભાઈ વેકરિયા અને જગદીશભાઈ સીતાપરાએ પણ પોલીસને જણાવતા પોલીસ પણ ગંભીર બનીને ઉદ્યોગપતિઓ સાથે દરરોજ સંપર્ક રાખતા હતા. પોલીસે આ પકડવા છટકો ગોઠવ્યો અને છટકા મુજબ ખંડણીખોરો પાસેથી સમયમર્યાદા વધારવાની માંગ ફરિયાદી કીર્તિભાઈએ કરેલ, જે ખંડણીખોરોએ મંજૂર રાખેલ. પરંતુ તે દરમિયાન પણ ખંડણીખોરો કીર્તિભાઈને ફોન કર્યા રાખતા
જેનું લોકેશન અમદાવાદ કુતિયાણા પાસેના વાડાસણા તેમજ ડુમિયાણી ગામ પાસેનું આવતા પોલીસને પણ પોરબંદરની ગેંગ જ કદાચ હોય તેવું લાગવા માંડ્યું, જેમાં ખંડણીખોરોએ કીર્તિભાઈને ખંડણીના પૈસા કુતિયાણા પાસેના વાડાસણા ગામ પાસે હાઈવે પર એક કેરીના બોક્સમાં મૂકી દેવાનું જણાવેલ અને પૈસા લઈને ડ્રાઈવરને મોકલવાનું જણાવેલ, જેમાં પોલીસે ડ્રાઈવર તરીકે પોતાની જ ટીમમાં એક કોન્સ્ટેબલને મોકલેલ પરંતુ પૈસા મૂક્યા નહીં, જેથી ખંડણીખોરો ગુસ્સે ભરાયા અને કીર્તિભાઈને ધમકીઓ આપવા લાગ્યા. આટલા દિવસોમાં પોલીસને પણ ખંડણીખોરનું લોકેશન મળી ગયું અને તેઓની ઓળખાણ પણ થઈ જતાં પોલીસે પોરબંદરની ગેંગના નામે ખંડણી માંગવાના ગુનામાં વડાલ ગામના પિયુષ શૈલેષ દોગા, કે જે જેતપુરના શહેરના જૂનાગઢ રોડ પર ઓમ સર્વિસ સ્ટેશન નામે વાહનો ધોવાનું કામ કરે છે અને તે ઘોડી પાસાનો જુગાર રમવાની આદત ધરાવતો હોય, તેના પર 5-1 રૂપિયાનો કરજ થઈ ગયેલો હોવાથી તેને કરજ ઉતારવા ખંડણી માંગવાનો વિચાર આવ્યો અને તેના સર્વિસ સ્ટેશન વાહનો ધોવડાવવા આવતા ઉદ્યોગપતિઓને તે સારી રીતે ઓળખતો હોય અને તેઓના મોબાઈલ નંબર પણ તેમની પાસે હોવાથી પિયુષે આ ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માંગવાનો નિર્ણય લીધો, જેમાં તેણે ઉદ્યોગપતિઓ પાસેથી ફોન કરીને ખંડણી માંગવામાં પોતાનો મિત્ર કે જે મેટાડોર ચલાવે છે અને જેતપુરમાં રહે છે તે કિશોર અર્જણ રબારીનો સાથ લીધો અને કિશોરને ખંડણીની 50% રકમ ભાગમાં આપવાનું જણાવેલ, જેથી બંને સાથે મળીને ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માંગી, જે ગુના સબબ જેતપુર પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાલી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોગો કો દિવાલી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં વાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે, એસી મેં દિવાલી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. મેં ઇન્દ્ર મૌર્ય, ઓમ શાંતિ વિદ્યાલય કી તરફ સે આપ સભી દેશવાસીઓ કો દિવાળી કી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામના દેતા હું. ઓર વિદ્યાર્થીઓ યે શુભકામના દેતા હૈ કે આપકા નયા વર્ષ મંગલકારી હો, શુભકારી હો ઓર પ્રગતિકારી હો. હું જલપિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે
અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. અમદાવાદ શહેર વિસ્તાર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગેરકાયદેસર રીતે નશાયુક્ત માદક પદાર્થોનું વેચાણ હેરાફેરી તેમજ સેવન કરતા ઇસમોને ઝડપી પાડવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમ કાર્યરત હોય છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમે બાતમીના આધારે અમદાવાદ શહેરના જમાલપુર ફૂલ બજાર રિવરફ્રન્ટથી એલિસ બ્રિજ જવાના રોડના વળાંકથી મોહમ્મદ રાઝિક મહેફૂઝ ખાન પઠાણ અને નિઝમુદ્દીન ઉર્ફે બાપુ નશરુદ્દીન સૈયાદ નામના ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 60 ગ્રામ માદક પદાર્થ, મેફેડ્રીન તેમજ 2 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા તેમજ 1 બજાજ એવેન્જર બાઇક મળી કુલ 1,75,300 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી ચાલુ કરી હતી. આજે વહેલી સવારે ETS ગુજરાત રાજ્ય તેમજ અમારી ક્રાઇમ બ્રાન્ચ ને સંયુક્ત બાતમીના આધારે કે જેમાં શ્રી હિમાંશુ શુક્લા સાહેબ તેમજ અમારા જે કે ભટ્ટ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભદ્રન સાહેબના સૂચના મુજબ એટીએસના શ્રી MC નાયક સાહેબ તેમજ અમારા VR મલોત્રા PI તેમજ તેમની ટીમના માણસોએ આજે વહેલી સવારે મેફેડ્રીન જેને પાર્ટી ડ્રગ્સ એટલે કે MD તરીકે ઓળખવામાં આવે છે તેટલું 60 ગ્રામ જેટલું મેફેડ્રીનને સવારે બાતમીના આધારે 2 વ્યક્તિઓને પકડેલા હતા, જેની અંદર એક મોહમ્મદ રાઝિક મહેફૂઝ ખાન પઠાણ શાહઆલમનો રહેવાસી તેમજ નિઝામુદ્દીન ઉર્ફે બાપુ નસરુદ્દીન સૈયદ 2 વ્યક્તિઓને આ MD ડ્રગ્સ સાથે તેની ધરપકડ કરવામાં આવેલ છે. ઇન્ટરનેશનલ માર્કેટની અંદર મેફેડિન એટલે કે જે આ પાર્ટી ડ્રગ્સ છે જેની 1 ગ્રામની કિંમત 20,000 રૂપિયા ગણી શકાય. હાલ અમે અત્યારે 60 ગ્રામના 1,20,000 રૂપિયા લેખે અમે ગુનો દાખલ કરેલો છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવાના હતા, ક્યાંથી આવ્યું અને કોને આપવાનું હતું તે બાબતે ગુનો દાખલ અમે કરેલો છે અને રિમાન્ડ લઈ અને આગળની કાર્યવાહી અમે કરીશું. અમે હજી તપાસ દરમિયાન બીજે વ્યક્તિઓના જ્યાંથી લાવેલા છે તેઓના નામની ધીરે ધીરે અમે ખોલી રહ્યા છીએ કે જ્યાંથી લાવેલા હતા 2 વ્યક્તિઓના નેના અને જ્યાંથી કોને આપવાના હતા તેની પણ અમે માહિતી તપાસ દરમિયાન અમને માહિતી મળશે એટલે એના નામ ખોલી અને આગળની કાયદેસર કાર્યવાહી કરીશું. આ પાર્ટી ડ્રગ્સ જનરલી બહુ રેર કિસ્સામાં હોય છે અને જ્યારે પણ આ બાબતે હોય ત્યારે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો તેમજ ETS અને આવી રીતે ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત ઓપરેશન કરી અને આ બાબતે બાતમી મેળવતી હોય છે. તેમ છતાં અગાઉ આ જ આરોપીઓ અગાઉ કેટલી વખત આવી રીતે વેચાણ કરેલું છે અથવા તો જે એનું કેરિયર તરીકે આ આરોપીઓનો ઉપયોગ થયો છે તો એમનો કેટલી વાર થયો છે, શું છે એ બાબતે અમે રિમાન્ડ દરમિયાન તેમજ એમની પૂછપરછમાં અમે અત્યારે મેળવી રહ્યા છીએ. અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો આ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.